રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ગ્રામ્ય પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉપલેટા પંથકના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે પણ ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન ગયું હતું. આ વર્ષે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતરથી લઈ અને અત્યાર સુધી 1 વીઘા દીઠ ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ સહિત 12-15 હજાર રૂપિયાનું ખર્ચ પણ કરી નાખ્યું હતું. અને અચાનક જ ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તાર જેવા કે લાટ, ભીમોરા, કુંડેજ અને શમઢિયાળા સહિતના ગામોમાં આભ ફાટી પડ્યું હોય તેમ સતત 3 દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં બેટમાં ફેરવાઈ ગયા હતા. હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલ છે. અમુક ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. પાકનું પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પણ થયું છે. ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતરથી લઈ અને અત્યાર સુધીની મહેનત ધોવાઈ જતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. નામ ગોપાલભાઈ લીંબાભાઈ નારિયા, ગામ સમઢિયાળા. અત્યારે અહીંયા વરસાદ 3-4 દિવસ ત્યાં અતિ ભારે વરસાદ પડે છે, 10-15 ઇંચ. ને અત્યારે ખેતરમાં કોઈ વસ્તુ રહ્યું નથી, ધોવાણ થઈ ગયું છે, જમીનમાં પાણકા દેખાડી દીધા છે. અને એ બાબતે અત્યારે ખેડૂત પાસે ખાવાની પણ જાણ રહ્યું નથી. જો સરકાર કંઈક આમાં સહાય કરે તો કંઈક ખેડૂત કંઈક ઊભો થાય કે છે. બાકી અત્યારે કાંઈ ખેતરમાં ઘરાય એવું નથી. અત્યારે આ સમઢિયાળા, તલંગણા, લાટ, મજેઠી, કુંડેજ આ 5-6 ગામમાં અતિ નુકસાની છે. આ ગામ સમઢિયાળા, નામ મનસુખભાઈ રણછોડભાઈ નારિયા. આજે અમારે 3-3 દિવસ ત્યાં સતત 15-15 ઇંચ વરસાદ પડવાથી ખેતરનો તમામ પાક ઉખેડી જતો રહ્યો છે. વચ્ચેની માટી જે હોય એ પણ વહી ગઈ છે, હવે ખાલી જળો રહ્યો છે ને પાણા જ રહ્યા છે. હવે અમારે એમાં વાવવું હોય, વાવેતર નવું કરવું હોય તો ખાવાની જોગવાઈ જ નથી. અને બીજા નંબરમાં કે જો આમાં ગવર્મેન્ટ કાંઈ સહાય કરે તો જ ખેડ ઊભો થાય, નકર આ વર્ષનું તો આખું વર્ષ ફેલ છે. કોઈ વાવવાની જોગવાઈ એમાં ખેતરમાં છે જ નહીં. હાલમાં પાણી ભર્યા છે ધોવાણા ત્યાં, એટલે બાકી માટી જતી રહી છે. ગામમાં પેલું સમઢિયાળા, તલગણા, કુંડેસ, મજીટી, લાઇટ આ 5 ગામમાં આ જ પોઝિશન છે. કોઈ ખેડૂતને કાંઈ રહેવા જ નથી દીધું, બધા તમામ પાયમાલ થઈ ગયા છે ખેડૂત. અમારી માંગ છે કે સરકાર જો અમને કાંઈક વહેલી તકે હમું જોવે તો કદાચ આડા અવરું કરીને એમાં કાંઈ 5 રોપા વાવી એવી જોગવાઈ, બાકી ખાવાના પણ ફાફા પડે એવું છે.